હવે મિક્સ વેરિયન્સ માટે આપણે ડિવાઇસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી પડશે, બીકોઝ ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એન્ડ ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આર ડિફરન્ટ, તે જુદી જુદી છે. બરોબર છે, જ્યારે બંને જુદી જુદી હોય ડેટ વી નીડ ટુ કેલ્ક્યુલેટ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. તો ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ અપોન ટોટલ સ્ટાન્ડર્ડ એ. હવે ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી છે 30 ઇન્ટુ 60 ચલો આ બની રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. નાઉ ફોર્થ વન, સ્ટાન્ડર્ડ પ્રાઇસ 10 અને 8, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 17.14, માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી 18 અને 12. So 1.72 it was and chalo maru che MSU. So standard price into standard quantity
minus revised standard quantity. Our standard quantity is 1600. Which is 17.14. So MSUV, no final answer of sale. Minus 18.28 kilos. ચાલો નેક્સ્ટ સમ માટે ટેબલ ડ્રો કરી લો. આપણો સમ નંબર 9 મટીરિયલ ટાઈપ આપ્યા છે એ બી સી. Standard quantity 150, 150. Wastage loss 30. Output 270. Our standard price is 3, 4, 5.
450 400 અને 250 Actual quantity is 160, 120, and 50. હવે actual loss આપ્યો છે 50 Actual price 2.5 So write the table first. material cost variance તો આપણા પાસે રેડી છે 1100 માઇનસ
second. M P V. Actual quantity I P is 160, 120, and 50. Standard price is 345. Actual price 2.5, 3.5, and 6.
હવા માની રિવાઇઝ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ actual quantity 160 120 150 તો ટોટલ નેટ ચલો એમએસ યુવી એટલે કે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ચલો હવે યીલ્ડ ફાઇન્ડ કરો મટીરીયલ યીલ્ડ વેરિયન્સ તમારે ફાઇન્ડ કરવાનું છે
So to find out yield variance formula of sale, standard price per unit into bracket actual yield minus revised standard yield.